રસોડાની રાણી અને ગરીબોની કસ્તુરી એવી ડુંગળી હાલ લોકોને રડાવી રહી છે. ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ધીરે ધીરે થાળીમાંથી ગાયબ થઈ રહી છે આ ડુંગળી. ત્યારે એપીએમસીમાં જે ડુંગળી 60-65 રૂપિયા કિલો વેચાઈ રહી હતી તે જ ડુંગળી છૂટક બજારમાં 100-120 રૂપિયા વેચાઈ રહી છે. ભાવમાં વધઘટને કારણે એક બાજુ વચેટિયા તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે, બીજી બાજુ લોકો ડુંગળી ખરીદીમાં કાપ મૂકવા મજબૂર બની રહ્યા છે. हमारे घर पे तो बहुत असर हो रहा है प्याज का भाव बढ़ने से. जो 20-10 रुपए किलो मिलती थी अभी वो 80 रुपए किलो हो गई है प्याज. तो घर में हमारे को घर खर्चा चलाने में भी प्रॉब्लम होती हैगी. और ना ये थाली के भारी हो गई है हमारे सब्जी बनाने के लिए. हमारे को सब्जी बनाने में भी सोचना पड़ता है कि कैसे प्याज डाले, उसको यूज कैसे करें. તો એપીએમસી સેક્રેટરીએ ડુંગળીના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરી છે. એપીએમસી સેક્રેટરીનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા આગામી સમયમાં ડુંગળી અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવશે, ઉપરાંત બજારમાં પણ નવો માલ આવવાની શરૂઆત થઈ જશે એટલે ડુંગળીના ભાવમાં ઘટ આવી જશે. વાવણી લેટ થઈ છે જે અત્યારે એકચ્યુઅલી નવા માલ બજારમાં આવી જવો જોઈએ. અત્યારે થોડો નવો માલ શરૂ થયો છે પણ તે ખૂબ જ વરસાદ અને એના કારણે ડેમેજ થયેલો છે. એટલે જે પરિસ્થિતિ જે વાવણી મોડી થવાના કારણે થોડો સમય આ પરિસ્થિતિ ખેંચાઈ છે અને ડુંગળીની અંદર એક કેન્દ્ર સરકારના દ્વારા લગભગ કદાચ આયાત કરવાની બી વિચારણા ચાલી રહી છે. તો ચોક્કસપણે કહી શકાય કે જો બીજા રાજ્ય બીજા દેશોમાંથી આવક થશે તો ચોક્કસપણે ભાવમાં ઘટાડો જોવા મળશે.